नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण त्रण विषय अंग्रेजी। हवे आपणे लास्ट लेक्चर में छे माय फेमिली एना स्पेलिंग सीखी गया छे। ख्याल छे ने तमने बधाने, आपणे माय फेमिली ना स्पेलिंग आपणे सीखी गया छे। चलो हवे आजे आपणो लास्ट यूनिट छे राइम्स। चलो आपणे राइम्स सीखीए अने आपणो अंग्रेजीनो कोर्स छे એ પૂરો થશે, હવે પછી એનું રિવિઝન કરવાનું રહેશે, અથવા તો તમને વાર્ષિક પરીક્ષાનું પેપર છે એમાં કેવી રીતે શું શું પૂછાશે એનું આપણે રિવિઝન કરશું। હવે આજે આપણે આ રાઇમ્સ છે એ છેલ્લો ટોપિક છે। ચાલો લાસ્ટ લેક્ચર આ કોર્સનો, એટલે આપણે રિવિઝન તો ચાલુ જ રહેશે, એના લેક્ચર તો ચાલુ જ રહેશે, પણ આ રાઇમ્સ છે એ આપણો લાસ્ટ ટોપિક છે। ચાલો રાઇમ્સ। રાઇમ્સ એટલે શું? તમે એમ કહેશો દીદી રાઇમ્સનો મિનિંગ તો નથી આવડતો અમને। રાઇમ્સ એટલે કાવ્ય। શું થાય? કાવ્ય, ગુજરાતીમાં આપણે કાવ્ય આવે છે ને, એવા અંગ્રેજીમાં કાવ્ય આવે એને રાઇમ્સ કહેવાય। જો પહેલી રાઇમ્સ છે તો સાવ ઇઝી છે, ચાલો વાંચતા જાઓ। ગુજરાતીમાં લખેલું છે ને એ જ અંગ્રેજી સ્પેલિંગ તમારે અત્યારે કરવાના નથી, બરાબર? તમારે ખાલી રાઇમ્સ પાકી કરવાની છે। આ રાઇમ્સ છે એ એક્ઝામમાં પણ પૂછાતી નથી। ચાલો, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર, જો અહીંયાથી વાંચું છું, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, અપ એબોવ ધ વર્લ્ડ સો હાઈ, લાઈક અ ડાયમંડ ઇન ધ સ્કાય। જો શું રાઇમ્સ છે, ચાલો મારી જોડે જોડે ગાઓ બધા। ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, અપ અબોવ ધ વર્લ્ડ સો હાઈ, લાઈક એ ડાયમંડ ઇન ધ સ્કાય। સાવીઝી છે ને, યાદ રહી જાય ને આ રાઇમ્સ। તમને કોઈ એમ પૂછે કે તને રાઇમ્સ આવડે છે અંગ્રેજીમાં કોઈ, તો આપણે બોલવાની, આપણે આવે છે ને આ યુનિટમાં રાઇમ્સ કઈ છે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, અપ અબોવ ધ વર્લ્ડ સો હાઈ, લાઈક એ ડાયમંડ ઇન ધ સ્કાય। ચાલો, પહેલી રાઇમ્સ તો સાવ ઇઝી છે, ચાલો બીજી રાઇમ્સ જોઈએ। બીજી રાઇમ્સ છે એ સાવ નાની છે, જુઓ। રેન રેન ગો અવે, કમ એક અગેન એનધર ડે, લિટલ જોની વોન્ટ્સ ટુ પ્લે, રેન રેન ગો અવે। શું કહે છે કે રેન રેન, રેન એટલે વરસાદ, વરસાદ વરસાદ તું જતો રહે, એટલે આવતો નહીં। આપણે ચોમાસામાં છે, બાળકોને વરસાદ નથી ગમતો ને, કેમ કે જો વરસાદ પડે તો બાળકો રમી ન શકે, બધું ભીનું ભીનું થઈ જાય અને બહાર આપણે રમી શકતા નથી, એટલે શું કહે છે, રેન રેન ગો અવે, વરસાદ વરસાદ તું જતો રહે, કમ અગેન એનધર ડે, એટલે બીજા દિવસે આવજે, આજે તું વરસાદ વરસતો નહીં। લિટલ જોની એટલે આ જોની નામનો છોકરો છે ને, નાનો એવો, એ વોન્ટ્સ ટુ પ્લે એટલે રમવા ઈચ્છે છે, એટલે એને રમવું છે। લિટલ જોની, નાનો જોની છે, એને રમવું છે, એટલે વરસાદ વરસાદ તું જતો રહે। ચાલો ગાઈએ આપણે, મારી જોડે જોડે ગાઓ। રેન રેન ગો અવે, રેન રેન ગો અવે, કમ અગેન એનધર ડે, લિટલ જોની વોન્ટ્સ ટુ પ્લે, રેન રેન ગો અવે। તો આપણે કેટલી રાઇમ્સ શીખા? બે રાઇમ્સ। કઈ કઈ? એક તો ટ્વિંકલ ટ્વિંકલ અને બીજી રેન રેન। જો આ એક્ઝામમાં પૂછાતી નથી, પણ આપણે રાઇમ્સ છે એ પાકી કરવી જોઈએ, ખાલી પાકી જ કરવાની, અને લખવાની આપો ને તો પણ ખાલી તમારે આ ગુજરાતી અર્થ છે ને એ જ લખવાના, સ્પેલિંગ લખવાના નહીં। જો હજુ તમને છે ને એક રાઇમ્સ હું કરાવું છું, એક રાઇમ્સ છે મારી પાસે નવી છે, આમાં બુકમાં નથી પણ મારી પાસે છે, એ તમને હું કરાવું છું। ચાલો, કઈ રાઇમ્સ છે, મારી જોડે જોડે તમે ગાતા જાજો, બરાબર? ચાલો આપણે ટ્વિંકલ ટ્વિંકલ શીખી અને રેન રેન શીખી, હવે મારી હું તમને એક રાઇમ્સ શીખવાડું છું, બરાબર? The pen is the pen, is the pen is on the table. The pen is the pen, is the pen is on the table. E-I-A-D, E-I-A-D, E-I-A-D-O.
The book is on the table. E-I-A-D-E-I-A-D-E-I-A-D-O. The pencil under the table. E-I-A-D-E-I-A-D-E-I-A-D-O. ચાલો મજા આવી બધાને. તો આજે આપણે શું શીખા? તો કે રાઇમ્સ, એક તો ટ્વિંકલ ટ્વિંકલ, રેન રેન, અને મેં તમને પેન ઇઝ ધ પેન વાળી શીખવાડી છે ને, પેન્સિલ વાળી, બુક વાળી એ. ચાલો તો આજના તમારે હોમવર્કમાં શું કરવાનું, આ બે રાઇમ છે ને, એક અને બે, બે રાઇમ તમારે બે બે વખત લખી અને પાકી કરવાની છે. સમજાઈ ગયું બધાએ? ચાલો તો આજે આપણે અંગ્રેજીનો કોર્સ અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો બધાને મજા આવી. થેન્ક યુ.